ને ગર્ભપાત નો સામનો કરવો પડતો હોય છે. એવી મહિલાઓ કે જે પોતે ઈચ્છા નથી રાખતી ગર્ભપાત કરવાની, પરિવારના પ્રેશર હેઠળ ગર્ભપાત કરાવી લેવામાં આવે છે. કર્યાવરની બાબત હોય, ભણતરની બાબત હોય, પાયાનું શિક્ષણ મહત્વની બાબત છે, પરંતુ પાયાના શિક્ષણ બાદ હાયર એડ્યુકેશન, જે પ્રકારે રુઝાનજીએ કીધું, ઉદાહરણ રૂપી જયારે વાત કરવામાં આવે, એક સામાન્ય ઘરમાં એક દીકરી અને એક દીકરો છે, તેમાં પણ દીકરાના ભણતરને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે દીકરીના કમ્પેરિઝનમાં. રુઝાનજી, આના પર આપ શું કહેશો? સી, અત્યારે એવું થયું છે કે આપણે, તમે કહું દીકરી શું નથી કરી શકતી, બધાને ખબર છે, પણ જે પેટ્રાઇકલ સોસાયટી એટલે પિતૃત્વવતા સોસાયટી છે કે ભાઈ છોકરી એટલે છોકરો બી સમજે, એટલે હસબન્ડ સમજે કે આ વાઈફ મારાથી મોટી ઊંચી ના થવી જોઈએ, બીજું એને એને દબાવીને રાખવા માંગે છે. હવે જયારે દબાણ, કારણ કે હવે એક્ઝામ્પલ આપું છું તમને, આપણે ભણવાની જ વાત કરીએ છીએ ને, એનો એક્ઝામ્પલ લઈ લો. હું સમાજોમાં વાત કરીશ, હવે સમાજમાં, જે કારણ કે ક્યાંના તમે બધા સમાજ કરો છો, તો સમાજ પર તો મને સૌથી મોટી શરમ છે, કારણ કે સમાજના નામે મોટા ભીમડ ચકડાઓ છે, ભેમડાઓ છે, અને સમાજના નામે પોતાની સમાજની હાયતોબા કરે છે, પણ બાકી કશું નહીં, એ સમાજ નામે પોતાના બધા સોકોલ હકો માંગે છે, પણ એની ફરજો નથી નિભાવતા. ચકડા ને ભાવડાની વાત કરું, કે જયારે એ લોકો છોકરીને ભણવાની વાત કરે, તો આજની તારીખમાં એ જ સંબંધ, અત્યારનું સમાજની વાત કરીશ, એટલે સ્ત્રી અને પુરુષ બંનેની મળીને વાત કરીશ, કે આ બંને ઇક્વલી ઇન્વોલ્વ છે સમાજમાં. સ્ત્રી પુરુષ બને કે આજકાલ તો આપણે છોકરીઓ ભણાવે છે, પછી આપણને જ સામે બોલે છે, અરે બાપા એ તમને સામે નથી બોલતી, તમને સમજાવે છે, પણ પેલો ઈગો આવી જાય કે છોકરી આપણને જ સામે બોલે છે, આપણા કયામાં નથી, એટલે એને બે ચપાટ મારે. હવે એને બે ચપાટ મારે એટલે પેલી બીજી બે સમજે કે આ તો ખોટું થઈ રહ્યું છે, અમારી જોડે ચપાટ કેમ મારવાની ભાઈ. સો એટલે અત્યાર સુધી જે આપણે છોકરીઓને પેલું શું કે ચપાટ મારીને ચૂપ બેસાડવાનું, ને એ લોકોનો ઈગો, જે સમાજનો સોકોલ પપ્પાનો જે ઈગો છે યા વડીલોનો જે ઈગો છે, એ એ લોકોનો હજી એ કંટ્રોલમાં નથી આવ્યો. એ લોકો સમજે કે છોકરી અમને બોલી જ ના શકે, અમે કે છોકરી તું ડાહે જા તો ડાહે જા, અને બાહે જા તો બાહે જા. અને એટલા માટે અત્યારે આ એક મોટો માઇન્ડસેટ થઈ રહ્યો છે, ને એટલા માટે જયારે આ રીતે છોકરી અંદર શોષણ અનુભવે છે, ત્યારે જયારે એ પરને છે, તો એ વિચારે છે કે ના, મન મારી દીકરીને આવા સમાજમાં લાવી જ નથી, અને એટલા માટે આ મોટા મોટા ઇસ્યુઝ થાય છે. એટલે જે ભણાવવાના જે નાટક થઈ રહ્યા છે ને, ભણાવવાના નાટકમાં આ એક ઇસ્યુ અત્યારે આવી રહ્યો છે, અને એટલા માટે સમાજે એનો માઇન્ડસેટ કરવો પડશે. ના તો તમે કહેશો કે ભાઈ બધા હવે બેને કહ્યું કે આપણે સમાજ જોડે કાર્યક્રમો કરીએ, તો ભાઈ કાર્યક્રમો કરો, કારણ કે હું પોતે પટેલ સમાજના મા બેટી કાર્યક્રમોમાં જઉં છું. હવે મા બેટી કાર્યક્રમમાં જઈને અમે બતાવીએ કે ભાઈ જે છોકરીઓ એમ્પાવર થવું જોઈએ ને હિંમત રાખવી જોઈએ, આ થવું છે જોવું જોઈએ. મેં જોયું છે છોકરીઓ એમ્પાવર છે, હિંમત વાળી છે. જયારે એ લોકોને વન ટુ વન માં ટોક કરીએ, ત્યારે ખબર પડે કે એ લોકોને ઘરમાં દબાવવામાં આવે છે, એ લોકોને વધારે ભણાવવામાં નથી આવતી, વધારે ભણે છે તો નોકરી કરવામાં નથી આવતી, અને પરણાવી દેવામાં આવે છે, ને એવું અલ્ટિમેટલી તો એવું સમજે છે કે ભાઈ તારે લાઈફમાં પરણવાનું છે. આ છોકરીનું એમ્પાવરમેન્ટ નથી, એમ્પાવરમેન્ટ તો અમે કરી લીધું છે, થઈ ગયું છે. હવે છોકરાઓને યા સમાજને સમજાવવાની જરૂર છે કે પહેલા તારી છોકરી ભણે છે ગણે છે તો તારી ઈગો હેનો આવે છે. તો સ્ટીરિયોટિપિકલ માનસિકતા, ઓવરઓલ રુઝાનજી જે કહી રહ્યા છે, આ સ્ટીરિયોટિપિકલ માનસિકતા ક્યાંક બ્રેક